પ્રતાપની જમીન ઉપર તો મારી ક્યારની નજર હતી જ તે. હા, મારા ખેતરની બાજુમાં જ છે અને પાછી નેર ટચ. ભાઈએ જમીન નહીં, સોનાની લગડી છે, લગડી. પણ આ પ્રતાપ અડધા ભાવે આપવા કેમ તૈયાર થઈ ગયો છે એ ખબર નહીં. ભાઈ, તમે જો મને અત્યારે મદદ કરો ને તો મારું કામ થઈ જાય. મને લાગે છે અત્યારે 100% પ્રતાપભાઈ કંઈક પ્રોબ્લેમમાં છે. જો એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને તો જમીન ગઈ હાથમાંથી. કંઈક કરો ને પ્લીઝ, પૈસા આપો ને. તમને 10% ના બદલે 15% વ્યાજ આપીશ. પ્લીઝ કંઈક પૈસાનું કરો. એ બધું બરાબર છે શંભુ, પણ પ્રતાપ કાકાને શું તકલીફ થઈ હશે? એ તો ખબર નહીં, પણ કંઈક તો છે. આપશો ને 20 લાખ? 20 લાખ? 20 લાખ સમજી ગયો. શું સમજી ગયા? ના ના, એટલે એમ શંભુ કે હમણાં તો મારી પાસે પણ નહીં મળે 20 લાખ. એટલે શેઠ, તમે આવું બોલશો તો અમારા જેવા ક્યાં જશે? અરે ખરેખર શંભુ, સોરી, શું છે કે 20 લાખ બહુ મોટી રકમ છે, એટલે હમણાં મારી પાસે કેશ નહીં મળે, પણ નેક્સ્ટ ટાઈમ ડન. હમણાં શું છે કે વાતાવરણ થોડું ટફ છે. સારું, હું નીકળું. ભાઈ, આ શું કર્યું? આપણી પાસે હતા તો ખરા, આપી દેવાના હતા ને, મસ્ત વ્યાજ પણ મળતે. અરે કાળિયા, તને આ દિન સુધી કેટલી વાર કીધું કે તારા અક્કલ નહીં મળે. પ્રતાપ કાકો તકલીફમાં છે. તકલીફમાં પ્રતાપ કાકો છે તો પછી પૈસા શંભુને કામ દેવા? એના કરતા પ્રતાપ કાકાને પૈસા આપીને આપણે જ જમીન નહીં લઈ લેવાની? મોકાની જમીન છે કાળિયા, 1 એકર હું 25 એકર ખરીદવા, એ પણ આપણા પૈસા નહીં. પેલા વિકીવાળા 20 લાખ પડ્યા છે ને, એ 20 લાખ આપીને જમીન લઈ લેવાની. પૈસા એમના, જમીન એમની, એમના જ પૈસે જમીન ખરીદવાની, એટલે જમીન મફત. અરે તારામાં અક્કલ આવી કાળિયા, આજ તો રમત છે. આ શું છે? હું આવ્યો ને તમે બધા પકડાઈ ગયા હોય એમ ચૂપચાપ કેમ ઊભા છો? અરે ના ના પુરુષોત્તમભાઈ, એવું કંઈ નથી. આ તો તમારી દીકરીના લગ્ન છે ને, મને ટેન્શન થઈ રહ્યું ને એવું લાગે છે. તારી વાત સાચી છે પ્રતાપ ભાઈ, દીકરીને રંગે ચંગે સાસરે વળાવીએ ને પછી જ કાળજા પરથી બહાર હળવો થાય. અને સાચું કહું, થોડા દિવસથી મને પણ છાતીમાં દુખાવો ફરી શરૂ થયો છે. અરે તમે ચિંતા નહીં કરો પુરુષોત્તમભાઈ, બધું રંગે ચંગે પાર પડશે. ઉપરવાળો બેઠો છે ને ભાઈ. અરે હા, હું એમ પૂછતો હતો કે આ બધું વેચવા કાઢ્યું હોય એમ ટેબલ પર શા માટે મૂક્યું છે? એ લગ્નમાં પહેરવા માટે. એ વાત બિલકુલ કરી ભાભી. અરે મારા ઘરે પણ આ જ ચાલે છે કે આ પહેરવું કે નહીં, આ પહેરશો તો કેવું લાગશે, અને બધી તૈયારીઓ જોરમાં. હા એ જ ને. કાકા હું જરા આવું. ક્યાં જાય છે ભાઈ? શું થયું કાકા? શું થયું? તમને બધાને થઈ શું ગયું છે? અરે બેટા, તને તો હું મળવા આવ્યો હતો. આજો આ વીટી જોઈને કે તને ગમી? શું છે કે આજની પેઢીની પસંદગી જ સાવ અલગ હોય છે. હા એ તો છે. હા તને ગમશે ને એટલે મારા કુમારને 100% ગમશે, એટલે પછી મારે ડિઝાઇનની માથાકૂટ નહીં. હા બરાબર છે. હા કાકા સરસ છે. તે તો મારી ચિંતા ઓછી કરી નાખી ભાઈ. પુરુષોત્તમભાઈ હવે તમે ચિંતા ના કરો, ખોટી ચિંતા કરો છો, બધું સમૂહ સૂત્રું પાર પડશે. હા ભાભી. અલ્યો મારા દાગીના, કરો જે કરવું હોય. અનોખીના લગ્ન થઈ જાય એટલે બહુ મને પાછા નહીં મળે તો પણ ચાલશે. બસ જો, આજ બોલવાનું હતું તો પહેલા બોલવું હતું ને,
ખોટી રામાયણ ના થાત. હા સોરી. અરે ભાઈ પેલી વીટી બતાવજો તો. હા ભાભી જુઓ. હા અરે વાહ અરે વાહ, કઈ કેવા જેવું નથી નહીં છે ને, જોરદાર. એમાં જો તો કેવી લાગે છે? સરસ છે. કેટલા તોલાની છે? તોલામાં થોડું ઓછું હશે બેટા. કાકા એમને કહેજો અમારી અનોખીને સરસ સરસ દાગીનાથી સજાવી દે. અરે એવું ના બોલાય બેટા. અને હા ભાભી, પછી ઘરે આવજો તો માલતીને થોડી મદદ થઈ જશે. હા બસ હમણાં હું આવી. ચાલ ભાઈ આવો. ચાલ બેટા. મને તો ખબર જ નહોતી કે અહીંયા છે, પણ મેં સરસ સંભાળી લીધું ને. અરે એકદમ, મારે તો ફિલ્મોમાં જવાની જરૂરત છે. હે ને, મેં સરસ એક્ટિંગ કરી નહીં? સુપર. આટલા દાગીનાથી 20 લાખ ભેગા થઈ જશે જોઈએ. હવે આખી જિંદગી મેં જમીન જ ખરીદે રાખી છે, પણ સોનું વસાવ્યો તો આજે આજે મને કામ આવત. અરે આ સાડી બહુ મસ્ત દેખાય છે, અને ક્યાંથી લીધી? અરે આપણે હાઈવે પર કૃષ્ણા શોરૂમ છે ને, બસ ત્યાંથી જ લીધી. હું બધી શોપિંગ ત્યાંથી જ કરું છું. બહુ મસ્ત દેખાય છે ને. એ દીદી ચાલે, મારે તારું થોડું કામ છે. કેટલું કામ કરીશ? આ તારા જ લગ્ન છે. માસી તમે અંદર જાઓ, હું આવી. હેલો. હા હેમા બોલું છું, હેમા સવાણી. હા દીપક સવાણીની વાઈફ. સાંભળો એક અગત્યનું કામ છે. હા હા ભાઈ, પર ભરોસો કરવા જેવો નથી. એ પ્રયત્ન તો કરે છે ને, પણ મને નથી લાગતું એનાથી કઈ થાય. તો આપણે કઈક રસ્તો કાઢીશું. મારો કાનો છે ને આપણી સાથે. પપ્પા હા લાવ, જોઈ લઉં છું. તમે વ્યાજે રૂપિયા લેશો? એના સિવાય કોઈ બીજો રસ્તો છે આપણી પાસે? તું ચાલ મારી સાથે. હવે તમે આમ રસ્તામાં શું કામ ઊભા છો? બાજુ ખસો. હા બધા જ દાગીના વેચવાના છે. તમે વજન કાંટો લઈને જલ્દીથી આવો, અમારી પાસે ટાઈમ નથી. ઠીક છે. મમ્મી. હા. એ 10 મિનિટમાં આવે છે. અભય બેટા. હા હા, પૈસા તો લાગે. કાકા આ પૈસા હું તમને અનોખીના લગ્ન પહેલા પાછા આપી દઈશ. વિશ્વાસ કર. તને પૈસા આપ્યા એટલે બેંકમાં મૂક્યા બરાબર જ છે. મેં તારા પૈસાને હાથ પણ નથી લગાડ્યો. મારે જો પૈસા લઈને ભાગી જવું હોત તો પાછો કેમ આવતો? દીપક અબુને ફોન લગાડ. કે એને કે અમારે કાલે ને કાલે રૂપિયા જોઈએ છે. ખેતર આપી દે. ઘરમાં જેની પાસે જે કઈ સોનાની વસ્તુઓ છે, દાગીના છે, બધા અત્યારે ને અત્યારે અહીંયા લઈ આવો. હેલો. વાત થશે? હા બોલ ને. બધું બરાબર છે ને? એટલે એટલે એ જ કે બધું બરાબર છે ને. પણ તું અચાનક કેમ આવો સવાલ કરે છે? તને રૂપિયાનો કોઈ પ્રોબ્લેમ નથી ને? નહીં. સાચે ને? હા સાચે. પહેલા વિચારેલું કે કાકીને ફોન કરીને વાત કરું, પણ પછી થયું કે તારી સાથે જ વાત કરી લઉં. તને લોન મળી ગઈ? શું શું બોલી તું? એમ પૂછું છું કે તારી લોન પાસ થઈ ગઈ? હા મળી ગઈ છે. ચાલો સરસ. ચાલ મૂકું હવે. હા ઓકે.